હાય જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ નવી રેસીપી આજે આપણે બનાવીશું રામનવમી સ્પેશિયલ શક્કરિયાની ખીર વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ઘાટી શક્કરિયાની ટેસ્ટી ખીર ઘરે કેવી રીતે બનાવી તેની બધી ટીપ્સ આપણે જોતા જઈશું જોતા જ ખાવાનું મન થઈ જાય મોડા પાણી આવી જાય ને તેવી સ્વાદિષ્ટ ખીર બની છે એકદમ રસીલી અને એકદમ ઓછી મહેનતમાં માત્ર દસ જ મિનિટમાં આ ખીર બનીને તૈયાર થઈ જાય છે તો વિડીયો પૂરેપૂરો જોજો વચ્ચે સ્કીપ ના કરતા અને ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બની રહેજો કોઈ પણ જાતની ઝંઝટ વગર આ ખીર બનાવવાનું એકદમ સરળ છે આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો ને વધુમાં વધુ શેર કરજો

શક્કરિયા અને સાબુદાણાનો ઉપયોગ કરીને બનાવીએ છીએ એકદમ સરસ રસીલી સ્વાદિષ્ટ અને ઘાટી ખીર તૈયાર કરવા માટે અહીંયા સૌથી પહેલાં આપણે એક કૂકરમાં માત્ર એક ગ્લાસ જેટલું પાણી મૂકીશું અને શક્કરિયાને પાણીમાં ડૂબાડવાની જગ્યાએ તેની ઉપર કાણાવાળું પણ ચપ્પણ મૂકી દેવું અને ઉપર આપણે શક્કરિયાને મૂકીશું જેથી પાણીમાં શક્કરિયા ડૂબે નહીં અને એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યારબાદ આપણે કૂકરને બંધ કરી દઈશું અને બે ત્રણ સીટી વગાડીને કૂકરનો ગેસ બંધ કરીને ઠંડુ પડે ત્યારબાદ તમે ખોલીને જોશો તો શક્કરિયા સરસ વફાઈ ગયા છે તેમાં બિલકુલ પાણીનો ભાગ નથી આ જ રીતના આપણને શક્કરિયા જોઈએ છે ત્યારબાદ આપણે શક્કરિયાને થોડા ઠંડા થવા દઈશું શક્કરિયા થોડા ઠંડા થાય હાથમાં પકડાય એવા રહે ત્યારબાદ આપણે તેની ઉપરનો છાલનો ભાગ કાઢી લઈશું અહીંયા અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે શક્કરિયાની પસંદગી આ રીતે લાંબા અને પાતળા શક્કરિયા લેવા જેથી શક્કરિયામાં રેસાનો ભાગ તમને બિલકુલ આવે નહીં જેથી આપણી ખીર પણ એકદમ સરસ બનશે હવે આપણે તેને છીણી લઈશું તો આ રીતનું છીણ તૈયાર થશે બધા શક્કરિયાને છીણી લેવા ત્યારબાદ એક કઢાઈમાં એક ચમચી જેટલું ઘી મૂકીશું ઘી મેલ્ટ થાય ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટને આપણે ધીમી આંચ ઉપર સાંતળી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું સૌથી પહેલાં થોડા કાજુ અને થોડા પિસ્તાને સાતળવા ત્યારબાદ આપણે બદામને એડ કરીશું અહીંયા તમે બદામના ટુકડા પણ લઈ શકો છો અથવા તો આખી બદામ પણ લઈ શકો છો એને અડધી કરીને પણ બદામનો ઉપયોગ કરી શકાય તો અહીંયા થોડીક બદામ મેં સાતળી છે અને કાજુ ઝડપથી સાતળાઈ જાય છે તો તેને કાઢી લઈશું કાજુ અને પિસ્તાને કાઢ્યા બાદ બદામનો કલર પણ થોડોક બદલાઈ જાય એટલે આપણે તેને પણ કાઢી લઈશું તો બસ અહીંયા ગુલાબી રંગ થઈ ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને સાંતળવાના છે ઘીમાં આ રીતે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખીરમાં ખૂબ જ સરસ લાગે છે તે જ પેનમાં અડધો કપ જેટલા સાબુદાણાને ધીમી આંચ ઉપર સાંતળી લેવા અહીંયા સાબુદાણાને આપણે ચાર પાંચ કલાક માટે પલાળીને રાખેલા હતા સાબુદાણાનો ઉપયોગ તમે પલાળ્યા વગર પણ કરી શકો છો મારી પાસે પલાળેલા સાબુદાણા હતા તેથી મેં એનો ઉપયોગ કર્યો છે તો ચાર પાંચ ચમચી જેટલા સાબુદાણા એડ કરવાથી ખીરનો સ્વાદ પણ વધી જશે અને ખીર ઘાટી થશે તો હવે તેમાં આપણે અડધો એમએલ જેટલું એટલે કે પાંચસો એમ જેટલું દૂધ એડ કરીશું અહીંયા લીટર કરતાં મેં અડધું દૂધ લીધું છે અને દૂધને ગરમ થવા દઈશું તમે ફૂલ ફેટવાળું કોઈ પણ દૂધ લઈ શકો છો અહીંયા મેં દૂધની થેલીનો ઉપયોગ કર્યો છે સાબુદાણાને આપણે ધીમી આંચ ઉપર બે મિનિટ માટે સાંતળવાથી તેનો કલર પણ બદલાઈ ગયો છે એકદમ ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ ગયા છે જો તમે પલાળ્યા વગરના સાબુદાણા લો તો તેને એક મિનિટ માટે આ રીતે રોસ્ટ કરીને તેમાં દૂધ એડ કરવાથી જેમ દૂધ ગરમ થશે અને ઊભા લાવશે તેમ સાવુદાણા પણ તેમાં ચડી જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ જશે તમે જોઈ શકો છો આપણે પલાળેલા સાબુદાણા હતા તેથી ઝડપથી તે ખીરની જોડે મિક્સ થઈ ગયા છે અને એકદમ ગલવા લાગ્યા છે તો આ રીતના મોટી સાઇઝના સાબુદાણા થઈ જશે અને ટ્રાન્સપરન્ટ થશે તો બે ત્રણ મિનિટ દૂધને ઉકાળ્યા બાદ તેમાં ત્રણ ચમચી જેટલી શક્કર એટલે કે ખાંડ એડ કરીશું તમે ખડી સાકરને પાવડર કરીને પણ લઈ શકો છો તેમાં વન પિંચ જેટલું કેસર એડ કરીશું અહીંયા ગરમ દૂધમાં તમે કેસર એડ કરીને પણ એડ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ જ કેસરને એડ કરી દઈશું અને તેનો કલર પણ ધીરે ધીરે બદલાઈ જશે હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા ખીર ઉપર આવવા લાગ્યા છે તો અહીંયા સાબુદાણા સરસ રીતે ચડી ગયેલા છે અને દૂધ પણ ધીરે ધીરે ઘાટું થવા લાગ્યું છે ખાંડ ઓગળીને તેનું પાણી છૂટે છે એ પાણી પણ થોડું ઓબ્ઝર્વ થઈ જાય ત્યારબાદ તેમાં બાફેલા શક્કરિયાનું છીણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારી પાસે સાબુદાણા ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો એકલા સક્કરિયાનો પણ ઉપયોગ કરીને તમે ખીર બનાવી શકો છો તો એકદમ સરસ સ્વાદિષ્ટ અને ઘાટી ખીર શક્કરિયાના છીણથી તૈયાર થાય છે હવે આપણે બે ત્રણ મિનિટ માટે તેને કૂક થવા દઈશું જેથી ખીરમાં સક્કરિયા સારી રીતે ગલી જાય હવે તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટ બાદ ખીર એકદમ ઘાટી થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું કેમકે ખીર હજુ પણ ઘાટી થશે જેમ ઠંડી થશે તેમ ખીર વધારે ઘાટી થાય છે તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું આટલું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો ખીરનું આ સ્ટ્રકચર એકદમ પરફેક્ટ છે તેની ઉપર આપણે રોસ્ટ કરેલા કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરી દઈશું ખીરમાં સાથે મિક્સ કરી લઈશું અને એક ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેવું ત્યારબાદ તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરતાં પહેલાં તેને અડધો કલાક જેટલું ઠંડુ થવા દીધું જો ખીર સર્વ કરવાની ઉતાવળ હોય તો તમે તેને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો તો પંદર વીસ મિનિટ ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી એકદમ સરસ ઠંડી થઈ જશે અને આટલી ઘાટી ખીર થઈ જશે એકદમ રબડી જેવી ખીર તૈયાર થઈ છે તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય મોડામાં પાણી આવી જાય એવી સ્વાદિષ્ટ ખીર તૈયાર થઈ છે તો આ રેસીપી વ્રત ઉપવાસમાં અને રામનવમી પર જરૂર ટ્રાય કરજો તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ને ત્યારે પણ તમે ફટાફટ આ રીતે ખીર તૈયાર કરી શકો છો તો ઓછા દૂધમાં એકદમ સરસ ઘાટી ખીર અને એકદમ ટેસ્ટી સાથે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપર કાચું બદામ પિસ્તાની કતરણ એડ કરીશું અને પણ આપણે ઘીમાં સાકળીને જ રાખી હતી તો તેને થોડી આપણે બાજુ પર રવા દીધી હતી છેલ્લા સર્વ કરવા માટે આઈ હોપ અહીં જણાવેલી બધી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે તો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને આગળ વધારજો ફરી મળીશું આ જ રીતે નવા નવા વિડીયો સાથે તમારે ડુંગળી લસણ વગરની પણ રેસીપી જોવી હોય તો દર્શના સ્ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈ શકો છો દર્શના એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીએ ત્યારે આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ ઇન્સ્ટન્ટ ખીર બનાવવાની રેસીપી પસંદ આવી તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો